ઓકે, એટલે આપણે હવાના દબાણનો અનુભવ કરવા માટે આ જે પ્રયોગ કરીએ છીએ કે એક ચંબુ લીધો, ચંબુમાં ઉપર જે રબરનું બૂચ જે હવા ન જાય એ રીતે બંધ કર્યું, પછી એમાં કાચની નળી ઉતારી, અને પછી એમ કહે છે કે આપણને કે આપણે એ નળીની અંદર પાણી ઉપર ચડાવવું છે, પણ પાણી મોઢેથી ખેંચવાને બદલે કેવી રીતે કરશો? તો એમાં શું કરીએ કે આપણે જો ફૂંક મારીએ અને એ રીતે હવા અંદર ધકેલીએ, તો એ હવા અંદરની જે ચંબુની અંદરની જે બંધિયાર જગ્યા છે એમાં જે હવા છે એમાં વધારે ભળી જશે, એમાં ભળી જશે એટલે એના કણ, એના જે મોલિક્યુલ એટલે એના જે કણ છે એની સંખ્યા ત્યાં વધી જશે, એટલે એનું દબાણ બહારના દબાણ કરતાં વધી જશે. એટલે હવાનું, એટલે અંદરની હવાનું દબાણ, અંધિયાર બંધિયાર હવા છે એનું દબાણ બહારની ખુલ્લી હવા કરતાં વધુ હોવાને કારણે એ દબાણ પાણી ઉપર કરશે, અને પછી એ પાણી આ નળીની અંદર ઉપર વધારે ચડશે. એટલે આ રીતે આપણે હવાનું દબાણ, બે દબાણનો તફાવત કરી અને એ દબાણનું અસ્તિત્વ છે એ આપણે બતાવી શકશું કે બંધિયાર હવા છે એનું દબાણ આપણે વધતું ઓછું કરી શકીએ, બહારનું નથી કરતા. તો અંદર જે બંધિયાર છે એને આપણે અહીંયા દબાણ વધારી દીધું, ફૂંક મારીને હવા વધારે ભરી, એટલે આ રીતે એને આપણે એક સાબિત કર્યું કે જ્યારે બે સપાટી વચ્ચે જ્યારે હવાનું દબાણ જુદું હોય ત્યારે આવી રીતે પાણીને ઉપર નળીમાં ચડાવ્યું. હા, ઓકે, એટલે હવે આપણે એના પછીનો જે પ્રયોગ છે એ પણ ચંબુનો છે, પણ આમાં એકને બદલે બે નળી દાખલ કરી છે, અને એક નળી જો કે બૂચ ઉપર હવાનો બંધ જ છે, એક નળી પાણીની અંદર ઉતરે છે અને એક પાણીની ઉપર રહે છે. તો પછી કહે છે કે પાણીના પરપોટા કેવી રીતે થાય, તો આપણને ખબર છે કે જે પાણીમાં ડૂબેલી છે એ કાચની નળીમાં જો ફૂંક મારીએ તો પાણીના પરપોટા થાય છે અને બીજામાં નથી થતા. તો હવે પરપોટા સાથે થયા એનું પૂછે કેમ, તો કે જ્યારે આપણે હવાની ફૂંક મારી ત્યારે એ હવા અંદર દબાણથી પાણીમાં ગઈ, અને પછી એ જે હવા અંદર જે દબાયેલી હતી એ ધીરે ધીરે જ્યારે પાણીની ઉપર આવે છે ત્યારે એની અંદરની જે હવા છે એનું, એના ઉપર દબાણ ઓછું થાય છે. પહેલાં પાણીનું દબાણ હતું, હવે ખાલી હવાનું દબાણ હોય છે, એટલે હવાનું દબાણ ઓછું હોય છે પાણી કરતાં, એને કારણે એ હવા ફૂલે છે અને એ ફૂલેલી હવા આપણને પરપોટા રૂપમાં દેખાય છે. એટલે આ એક આપણને દ્રશ્યમાં આપણને એક હવા આડકતરી રીતે જોવા મળે છે, એ આ પ્રયોગ આપણને એ સમજાવે છે. પછી ત્યાર પછીનો પ્રયોગ છે એ આપણને બહુ જાણીતો છે કે આપણે દૂધ કે પાણી કે પીતા હોય ત્યારે ઘણી વખત સ્ટ્રોનો ઉપયોગ કરીએ છીએ કે સ્ટ્રોથી આપણે પાણી પીએ છીએ. તો એમાં કેવી રીતે હવાનું દબાણનો જે આપણને ઉપયોગ કર્યો, તો કે જ્યારે આપણે સળીમાં શ્વાસ ઊંચો લઈએ છીએ ત્યારે જે નળી છે એની અંદર આપણે હવા ઓછી કરી નાખી. જો આગળના પ્રયોગમાં આપણે ફૂંક મારીને હવાનું દબાણ વધાર્યું હતું જગ્યામાં, અહીંયા ખાલી જગ્યા છે એમાં વધારે આપણે હવા ઓછી કરી. હવે ઓછી એટલે પહેલા કરતા ઉલટી પ્રક્રિયા થઈ કે આપણે બંધિયાર જગ્યામાં આપણે એક મિનિટ, આ જરા ફોન ચાલુ છે ને એટલે હું વાત ન કરું. એટલે આ બંધિયાર જગ્યામાં આપણે દબાણ ઓછું કર્યું, આપણે પહેલી વખત જ્યારે આગળના પ્રયોગમાં દબાણ વધાર્યું હતું અહીંયા ઓછું કર્યું, અને દબાણ ઓછું કરીને આપણે દૂધ કે પાણીને નળીની અંદર ચડાવ્યા હતા, પહેલાંની અંદર આપણે દબાણ વધારીને પાણીને ઉપર ચડાવ્યા હતા. એટલે પ્રક્રિયા એક જ છે પણ એના પરિણામ, એનું કારણ જુદા જુદા છે બંનેના, કે અહીંયા બંધિયાર જગ્યામાં આપણે હવામાન એટલે વાતાવરણનું દબાણ ઓછું કરીએ છીએ એથી દૂધ ઉપર ચડે છે. એટલે આ રીતે દરેક પ્રયોગની પાછળ
જુદા જુદા સ્વરૂપો છે, પણ સાબિત એક જ વસ્તુ કરવાની છે કે આપણે હવાનું દબાણ છે એમ સાબિત કરવાનું. ત્યાર પછીનો જે પ્રયોગ છે એમાં એક બોટલ છે અને બોટલમાં મોઢા પાસે ચોક મૂકીને ચોકને ફૂંક મારે છે, તો શું થાય છે? તો એ હું અનુમાન કરું છું કે એમાં કશો ફેર નથી પડતો, કારણ કે આપણે જેટલી હવાનું દબાણ ચોક ઉપર વધાર્યું એટલું જ દબાણ એ ચોકની આજુબાજુની જગ્યા હતી એમાંથી આપણી મોઢાની હવા બોટલમાં ગઈ, તો એનું દબાણ સરખું જ રહ્યું. એટલે બહારનું કે અંદરના દબાણમાં કશો ફેર પડ્યો નથી, એને કારણે આ ચોકમાં કશું જેમ પહેલાંમાં પાણી ઉપર ચડતું હતું એમાં આ ચોકને કશી અસર થતી નથી એવું મને લાગે છે આમાં સાબિત કહેવા માગે છે. ત્યાર પછીનો પ્રયોગ છે એ પ્લાસ્ટિકની બોટલ, કે પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી રેડો અને પછી બંધ કરો અને થોડી વાર પછી એમાં ઠંડુ પાણી રેડો, તો શું થાય છે કે એ બોટલ એકદમ સંકોચાઈ જાય છે. તો એ સાથી સંકોચાઈ ગઈ, તો કે પહેલાં જે ગરમ હવા હતી એ ગરમ હવા જ્યારે ઠંડી થાય છે ત્યારે એનું પ્રેશર ઘટી જાય છે, એટલે જે ગરમ પાણી હતું એમાં ઠંડુ પાણી ભેળ્યું એટલે અંદર બંધિયાર હવામાં બંધિયાર હવાનું કદ નાનું થઈ ગયું, એનું દબાણ ઓછું થઈ ગયું, એટલે એ દબાણ ઓછું થયું